नमस्कार विद्यार्थी मित्रों, आज आपने धोरण 8 विषय गणित प्रकरण 1 जेमा स्वाध्याय 1.2 नो प्रश्न 5 नो अभ्यास करीशुं। नीचे आपेली संख्याओ वच्चे आवती 5 सम्मेय संख्याओ लखो। हवे वच्चेनी 5 सम्मेय संख्याओ लखवानी छे। तमने खबर छे, एम अगाउ समजाव्युं छे के बे सम्मेय संख्याओ वच्चे असंख्य सम्मेय संख्याओ होय छे, बराबर। अत्यारे आपणने 5 सम्मेय संख्या मांगी छे, तो आपणे 5 सम्मेय संख्याओ शोधीशुं। तो जो आ 2/3, 2/3 अने 4/5 बंने वच्चे 5 सम्मेय संख्या आपणे शोधवानी छे। तो जोईए तो 2/3 अने 4/5 आ बंने संख्याओ छे जे छे एने कोई एवी संख्या जोडे गुणाकार करवानो जेमा बन्नेना छेदनो भाग सरखो थाय, छेदनो भाग सरखो थवो जोईए, बराबर। आ बन्ने संख्याने कोई एवी संख्या जोडे गुणाकार करवानो जेनो बन्नेनो छेदनो भाग सरखो थवो जोईए। तो धारो के अहीं जो छेदनो भाग 3 छे, अहीं 5 छे, बराबर। तो 15 3 45, बराबर। 15 3 45 अने 9 5 45, बन्ने 45 जवाब छेद नो आवे छे, बराबर। तो ए पण लई सको तमे 15 अने आ संख्याने बन्नेने 15 जोडे गुणी लो। आ बन्ने संख्याने ऊपर जे अंशना भागने जेने छे आ गुणाकार करो ए छेदनो भाग, बन्ने ऊपर नीचे सरखी ज भागे गुणाकार करवानो હોય છે સરખી સંખ્યાથી, બરાબર। તો આ સંખ્યા લો, કા તો તમે 20 3 60 અને 12 5 60 એ પણ લઈ શકો છો। તો અહીંયા 12 12 લેવાના, અહીંયા ઉપર નીચે 20 20 લેવાના, બરાબર। તમે જે સંખ્યા લો બંનેના છેદનો ભાગ સરખો થવો જોઈએ એ સંખ્યા લેવાની। તો અહીંયા જો મેં 15 3 45, 9 5 45 એટલે ઉપર પણ 9 જોડે, અહીંયા પણ 15 જોડે ગુણવાના જોઈએ। 15 2 30 અને 15 3 45, બરાબર। 9 4 36, 9 5 45, બરાબર। તો આ બે સંખ્યા વચ્ચે આપણને જોયું અંશના ભાગને જુઓ તમે, 30 અને 36 વચ્ચે તમને 5 સંખ્યા મળી જશે, 31 32 33 34, એ તમે ધ્યાનમાં લઈ લેવાનું। જો કદાચ ઓછું હોત તો આપણે બીજી કોઈક સંખ્યાથી પાછા ગુણાકાર કરતા હોત, પણ 5 સમય સંખ્યા આપણને મળી જશે। તો જોઈએ 30 ના છેદમાં 45 અને 36 ના છેદમાં 45, આ બંને વચ્ચેની 5 સમય સંખ્યાઓ આપણે લઈએ તો 30 છેદમાં 45, ત્યાર પછી આવશે એક જવાબ 31 છેદમાં 45, 32 છેદમાં 45, 33 છેદમાં 45, 34 છેદમાં 45 અને 35 છેદમાં 45। તો જો આપણને 5 સમય સંખ્યા મળી ગઈ, બરાબર, આગળ પાછળ નિર્ણય લખશો તો પણ ચાલશે, તો આપણને જવાબ મળી ગયો। એ જ રીતે આપણે બીજો જોઈએ દાખલો, અહીંયા -3/2 અને 5/3। હવે આ બંને સંખ્યાને કોઈ એવી સંખ્યા જોડે ગુણાકાર કરવાનો જેથી આપણને વચ્ચેની બે 5 સમય સંખ્યાઓ મળી રહે, બરાબર। તો અહીંયા જો હું 3 2 6 અને અહીંયા પણ 3 2 6 એ રીતે ગુણાકાર કરી જોઈએ, કારણ કે અહીંયા એક સંખ્યા માઇનસ છે અને એક સંખ્યા પ્લસ માં છે, એટલે વચ્ચેનો ડિસ્ટન્સ રહેવાનું, 5 સમય સંખ્યા આપણને મળી જશે, નહીતર આપણને વધારે મોટી સંખ્યા આપણે લેવી પડતી। અને જોઈએ અહીંયા બંને સંખ્યાને હું 3 જોડે ગુણી નાખું એટલે 3 2 6 થવાના, આ બંને સંખ્યાને હું આ સંખ્યાને હું 2 જોડે ગુણી નાખવાની, બરાબર। તો 3 2 6 થઈ જવાના, તો છેદનો ભાગ બંનેમાં 6 આવવાનો। તો અહીંયા ગુણાકાર કરીએ આપણે ઉપર, 3 4 9, 9 કેવા માઇનસમાં, 3 2 6, 5 2 10, 3 2 6, તો -9 અને 10 વચ્ચે આપણને 5 સમય સંખ્યા મળી જશે, બરાબર। -9/6 અને 10/6 વચ્ચે આપણે જવાબ લઈએ, બરાબર। તો અહીંયા જો -9/6 25 કેટલા આવશે, -8/6, -7/6 આ રીતે ઘટતા ઘટતા જશે, બરાબર। -6/6, -5/6, -4/6, 1 2 3 4 5
पांच समय संख्या आपने मड़ी गई तो पछी अहीं डॉट डॉट करी अने तमे छेले नीचे दस ना छेद में छ आ रीते लखी सको छो। वच्चे असंख्य संख्याओ तमने मड़ी रहती होय छे बराबर। तो अहीं माइनस में अने प्लस में एक संख्या दी वच्चे डिस्टन्स आपने घणो बधो मड़ी रह्यो छे। अहीं जो आगळ जता तो माइनस त्रण छेद में छ, माइनस बे छेद में छ, माइनस एक छेद में छ, पछी शून्य छेद में छ, एक ना छेद में छ, बे ना छेद में छ, एम करता करता दस ना छेद में छ सुधी आपने संख्या मड़ी रहत। पण आपने अत्यारे पांच ज समय संख्या शोधवानी कही छे तो पांच आपणे जवाब लखीशु। त्यार पछी आगळनो दाखलो जोईए तो एक ना छेद में चार अने एक ना छेद में बे आ संख्याओनो आपने पांच समय संख्याओ वच्चेनी समय संख्या पांच शोधवानी छे। तो जोईए અહીંયા પણ તમારે છેદના ભાગ જોઈ લેવાના અને એવી સંખ્યા જોડે ગુણાકાર કરવાનો જેનો છેદનો ભાગ સરખો થાય। તો અહીંયા ચાર ને કેટલા જોડે ગુણશો તમે અને બે ને કેટલા જોડે ગુણશો બરાબર। તો આપણે અંદાજ લગાવીએ તો ચાર પંચા વીસ ને દસ દુ વીસ બરાબર, એ રીતે વીસ લઈ જોઈએ। ચાર પંચા વીસ, ઉપર નીચે પાંચ જોડે, દસ દુ વીસ બરાબર, દસ દુ વીસ, ચાર પંચા વીસ। હવે જો અહીંયા મળી રહે છે કે નહીં વચ્ચેની પાંચ સમય સંખ્યા જોઈએ આપણે, પાંચ એકા પાંચ, દસ એકા દસ, તો પાંચ ને દસ વચ્ચે આપણને ચાર સમય સંખ્યાઓ મળશે બરાબર। આપણને પાંચ સમય સંખ્યા છ સાત આઠ નવ દસ બરાબર, તો ચાર જ મળે છે તો આ સંખ્યા આપણને નહીં ચાલે, આપણે પાંચ સમય સંખ્યા શોધવાની છે। તો આપણે બીજી કોઈક સંખ્યા લઈએ તો જોઈએ આઠ ચાર, આઠ ચાર બત્રીસ થશે અને સોળ દુ બત્રીસ થશે બરાબર। આઠ ચાર બત્રીસ, સોળ દુ બત્રીસ બરાબર, બંને છેદ નો ભાગ બત્રીસ થશે। તો જોઈએ હવે આઠ એકા આઠ, આઠ ચાર બત્રીસ, સોળ એકા સોળ, સોળ દુ બત્રીસ। તો આ બંને સંખ્યા જોઈએ આઠ ના છેદમાં બત્રીસ અને સોળ ના છેદમાં બત્રીસ, આ બે વચ્ચે પાંચ સમય સંખ્યા આપણે લખી દઈએ તો જવાબ આઠ ના છેદમાં બત્રીસ, ત્યાર પછી સાત ના છેદમાં બત્રીસ, છ ના છેદમાં બત્રીસ, સોરી આઠ પછી નવ આવશે, ધન સંખ્યા છે, નવ દસ, અગિયાર છેદમાં બત્રીસ, બાર છેદમાં બત્રીસ, તેર છેદમાં બત્રીસ, ચૌદ છેદમાં બત્રીસ, એક બે ત્રણ ચાર પાંચ આપણને મળી ગયું તો ડોટ ડોટ કરી છેલ્લે લખી દે સોળ ના છેદમાં બત્રીસ, કાં તો એક જ સંખ્યા આપણને રહી અહીંયા પંદર છેદમાં બત્રીસ બરાબર। તો આ રીતે આપણને જેટલી સંખ્યા કીધી હોય, પાંચ સમય સંખ્યા કીધી હોય તો પાંચ શોધવાની, દસ કીધી હોય તો દસ શોધવાની, જેટલી સમય સંખ્યા કીધી હોય એ પ્રમાણે તમારે ખાસ વસ્તુ એ કે છેદનો ભાગ, બંનેના છેદનો ભાગ જોવાનો અને કઈ સંખ્યા જોડે તમે ગુણાકાર કરશો તો એનો છેદનો ભાગ સરખો થશે એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે। તો આ દાખલામાં તમને સમજ પડી હશે હું આશા રાખું છું અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આભાર।